અત્યારના સમયમાં દરેક વાલીઓ પોતાના બાળકોને સારું શિક્ષણ આપવા માટે ખાનગી શાળાઓ પસંદ કરે છે, ત્યારે વડોદરાની સરકારી શાળા ખાનગી શાળાને ટક્કર આપી રહી છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કવિ દુલાભાયા કાગ પ્રાથમિક શાળામાં વાલીઓ બાળકોને પ્રવેશ આપવા માટે પડાપડી કરી રહ્યા છે, જેને લઈને આ શાળામાં વેઇટિંગ લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. વડોદરાના 84 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને આ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. આ શાળામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે, સાથે શાળામાં લાયબ્રેરી અને કોમ્પ્યુટર લેબ જેવી તમામ સુવિધા ઉપલબ્ધ છે, જેથી આ શાળા વાલીઓની પ્રથમ પસંદ બની છે. અત્યારે ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ ચાલી રહ્યા છે. અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ બંનેની અંદર બાળકોનું વેઇટિંગ છે. ગુજરાતી માધ્યમની અંદર 84 બાળકોનું વેઇટિંગ છે અને અંગ્રેજી માધ્યમની અંદર 79 બાળકોનું વેઇટિંગ છે. વાલીઓનો અહીંયા એડમિશનનો ઘસારો ખૂબ જ જોવા મળે છે અને અમે અમારી એડમિશન પ્રોસેસ ફેબ્રુઆરી મહિનાથી શરૂ કરી દેતા હોઈએ છીએ. જ્યારે બાળક જુનિયર શરૂઆતમાં પહેલા ધોરણથી જ્યારે અહીંયા એડમિશન લેતું હોય છે ત્યારે અમે તેને એડમિશન આપી દેતા હોઈએ છીએ, પણ અન્ય ધોરણોમાં એડમિશનની પરિસ્થિતિ વિકટ છે. કારણ કે દરેક ગુજરાતી મીડિયમમાં દરેકના 4-4 વર્ગ છે અમારી પાસે અને ઓલરેડી રૂમો અમારી પાસે 24 છે, છતાં પણ બેસવાની બાળકોને તકલીફ પડે એમ છે. એટલા માટે અમારે વિચારવું પડે છે કે બાળકોને જો ક્વોલિટીવાળું શિક્ષણ આપવું હોય તો લિમિટેડ સંખ્યા હોય તો વધુ સારું શિક્ષણ આપી શકાય. છતાંય અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે મેક્સિમમ બાળકોને સમાવી શકાય. આ માટે અમે રાજ્ય સરકારમાં પણ રૂમો માટેની રજૂઆત કરેલ છે. બીજું કે અહીંયા બાળકોને એડમિશન લેવા માટે વાલીઓનો ઘસારો હોવાનું કારણ કે અમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની એક્સ્ટ્રા બાળકોને તૈયારી કરાવીએ છીએ. 5મા ધોરણની અંદર જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય છે, 7માની અંદર જ્ઞાન સાધનાની જે પરીક્ષા લેવાય છે, 8માની અંદર જે NMMSની પરીક્ષા લેવાય છે, એની અંદર મેક્સિમમ બાળકો અમારા રાજ્યના મેરિટમાં આવે છે અને એ બાળકો 12મા ધોરણ સુધી ગવર્મેન્ટ સ્કીમનો લાભ લે છે. એટલા માટે એડમિશનનો ઘસારો વાલીઓને અહીંયા ખૂબ જ જોવા મળે છે. હું અહીંયા 3જા ધોરણથી ભણું છું. મને આ સ્કૂલ બહુ ગમે છે. અહીંયા બધી ફેસિલિટી મળે છે અને છોકરાઓને મધ્યાહ્ન ભોજન પણ જમાડવામાં આવે છે. અમને સરકાર દ્વારા અહીંયાથી નોટબુક પણ મળે છે, ચોપડીઓ પણ મળે છે, ભણવા માટે ફેસિલિટી બધી છે. અમને લાઇબ્રેરીમાં બેસાડવામાં આવે છે. અમારી સ્કૂલમાં લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ વગેરે છે. અમારી સ્કૂલમાં સર અમારા માટે બહુ જ કરે છે. હું પ્રાઇવેટ સ્કૂલમાં ગુરુકુલમાં ભણતી હતી, પણ ત્યાં અમારાથી ફી પોસાતી ન હતી, તેથી અમે કવિદુલા ભાયાકાકમાં આવ્યા. આ સ્કૂલમાં એટલા માટે કે સ્કૂલ સારી છે એટલે મારી છોકરીનું અહીંયા એડમિશન કરાવું છું. મારે પણ એ સ્કૂલ છે એમ કે છે, તો હવે સરને વિનંતી કરવી છે કે થઈ જાય તો સારું. વડોદરા મહાનગરપાલિકાની નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળામાં વેઇટિંગ બોલાઈ રહ્યું છે પ્રવેશ માટે. વિદ્યાર્થીઓની અહીંયા પડાપડી થઈ રહી છે. હું વાત કરી રહ્યો છું કવિ દુલાભાયા કાગ પ્રાથમિક શાળા, જે હરણી વારસિયા રિંગ રોડ ઉપર આવેલી છે અને આ જે સરકારી શાળા છે એમાં અત્યાર હાલ 88 વિદ્યાર્થીઓ વેઇટિંગમાં છે, જે ખાનગી સ્કૂલ છોડી અને અહીંયા પ્રવેશ લેવા માગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો આ શાળાની અંદર બાળકો છે એ સ્માર્ટ ક્લાસથી અભ્યાસ કરી રહ્યા છે. તમામ વર્ગની અંદર સ્માર્ટ ક્લાસની વ્યવસ્થા છે. આ એ વિદ્યાર્થીઓ છે જે સરકારી શાળામાં ભણી અને અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. અહીંયા વાલીઓનો ઘસારો એટલો છે કે પ્રાથમિક શાળાના સંચાલકો દ્વારા અહીંયા વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. કેવી રીતે આ વિદ્યાર્થીઓને અહીંયા બેસાડવા અત્યારે મુશ્કેલી છે, એટલું સારું શિક્ષણ હોવાના કારણે વાલીઓ પણ અહીંયા આકર્ષિત થઈ રહ્યા છે. હું અન્ય એક દ્રશ્ય આ શાળાનું દેખાડું. આ સરકારી શાળા છે પરંતુ વ્યવસ્થા એટલી ઉત્તમ છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓ અહીંયા એડમિશન લેવા માટે પડાપડી કરી રહ્યા છે. આ અહીંયા લાઇબ્રેરી છે કે લાઇબ્રેરીમાં લોકો વિદ્યાર્થીઓ છે અભ્યાસ કરી શકે એવી પણ એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આમ તમામ વર્ગ છે, સ્માર્ટ ક્લાસ છે. આ ઉપરાંત લાઇબ્રેરીના માધ્યમથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે એવી પણ એક વ્યવસ્થા છે. એટલે ખાનગી શાળામાં બેસી અને અભ્યાસ કરતા હોય એ પ્રકારનો અત્યારે વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે અને એના કારણે જ આ વર્ષે આ શાળાએ 88 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે અને ખાનગી શાળામાંથી આવેલા વિદ્યાર્થીઓ અહીંયા પ્રવેશ લીધો છે. હજુ પણ વેઇટિંગ બોલાઈ રહ્યું છે અને આ વિદ્યાર્થીઓને સમાવવા કેવી રીતે એ પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે સરકારી શાળામાં વિદ્યાર્થીઓ નથી મળતા એ જે કહેવત છે અને કવિ દુલાભાયા કાગ છે ખોટી સાબિત કરી રહ્યા છે અને અહીંયા વિદ્યાર્થીઓ એડમિશન માટે પડાપડી કરી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા.